गोविंद राधे 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 गोविंद राधे 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 गोपाल राधे રસખાન જી નું ચિત્ત પ્રભુએ અને રસખાનજી એ પ્રભુની લીલાનો અનુભવ કર્યો ને એવું પદ ગાયો ચકો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ શું વેદ બતાવે નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પારણ પાવે તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે શું અદભુત વર્ણન કર્યું શેષ એક હજાર મુખવાળા શેષનાગ મહેશ શિવજી ગણેશ ગણપતિ સુરેશ ઇન્દ્ર દિનેશ સૂર્ય આ બધા જ દેવો જે પરબ્રહ્મ પ્રભુનું ધ્યાન ધરતા હોય વેદો ઉપનિષદો જેને નેતિ નેતિ એટલે ન ઇતિ ન ઇતિ એમના ગુણો ગાવાનું સામર્થ્ય મારામાં નથી નારદજીથી લઈ વ્યાસજીને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેમના ગુણો ગાતા ગાતા થાકી જાય પણ જેમના ગુણોનો અંત નથી એવા પ્રભુ એક આહિરની કન્યા સામે છાલિયા પર છાછ માટે ઠુમક ઠુમક નૃત્ય કરી રહ્યા છે તાહી આહિર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે તો આજનો આધુનિક સંદર્ભી કારણ કે કૃષ્ણ તત્વ જેવું છે પ્રાચીન કવિઓથી લઈને અર્વાચીન બુદ્ધિજીવી કોઈ રેશનાલિસ્ટ હોય ને તો પણ કૃષ્ણ ભક્તિથી રંગાય વગર ન રહી શકે કૃષ્ણ દવે કમ્પ્યુટર વેબસાઇટ ઇન્ટરનેટ બધા જેના પાસાઓને આવરીને કેટલું સુંદર કૃષ્ણ ભક્તિનું દર્શન કરાવ્યું કમ્પ્યુટરની સમજણ હશે તો થોડો ખ્યાલ આવશે પણ બહુ સુંદર શબ્દો છે વાસલડી .com મોરપીચ .com .com વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું ધારો કે મીરાબાઈ .com રાખીએ તો રાધા રીસાઈનું શું અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીજાઈનું શું પ્રેમની આ ડિશમાં તો એવી એવી વાનગી કોને છોડું ને કોને ચાખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું કે છે ગીતાજી .com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત 5000 વર્ષે આજે ભગવદ્ ગીતા પર સંશોધન ચાલે છે ગીતાજી .com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત પ્રભુ સાથે રાસનો અનુભવ કરવો હોય તો હું અને તું પ્રેમના માર્ગમાં ના રહી શકે આપણું અસ્તિત્વ પ્રભુના ચરણોમાં વિલીન થઈ જાય પ્રભુ સાથે અદ્વૈત થાય ત્યારે રાસનો અનુભવ થાય એ કહે છે જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત તુલસી મીરાસુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું અને છેલ્લે કહે છે એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ અને એને શું વાયરસ ભૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે હું કોઈ દી વિન્ડો ન વાખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એને રાખું કૃષ્ણ તત્વ જેવું વિલક્ષણ છે પ્રભુનું નામ થયું કૃષ્ણ એક દિવસ અચાનક દોડતા દોડતા યશોદાજી આવ્યા અરે બાબા વધાઈ હો વધાઈ હો પછી શું થયું આજે લાલાએ પેલું પડખું ફેરવ્યું ઉત્સવ મનાવ્યો છે અને જો વૈષ્ણવોને તો ઉત્સવના કોઈ બહાના જોઈએ હા આપણે તે પુષ્ટિ માર્ગમાં બહુ સુંદર શબ્દ છે મનોરથ રથ ગતિવાચક શબ્દ છે
માણસનું મન પણ ગતિશીલ હોય. 24 કલાકમાં કેટલાય વિચારોનું આવન જાવન ચાલ્યા કરે, પોતાના સ્વાર્થ માટે કોઈ વિચાર આવે જુદી વાત છે. આપણી ઈચ્છાઓ કહેવાય, બેંકમાં રાખેલા રૂપિયા પાકવાના હોય, 10-15 તોલા સોનું ખરીદી લઉં, ભાવ વધી રહ્યો છે, 4-5 વીઘા જમીન લઈ લઉં, શેરબજારમાં રોકાણ કરું, નવી ગાડી ખરીદું, મકાનમાં રંગરોગાન કરાવું, આ બધી લૌકિક ઈચ્છાઓ છે. પણ રૂપિયા પાકવાના હોય તમારા ઘેવરિયા પરિવારની જેમ આવા સુંદર કથાઓનું આયોજન કરવું, ઠાકોરજી માટે સુંદર પલનું સિદ્ધ કરાવવું, ગુરુદેવને ત્યાં કોઈ આયોજન થઈ રહ્યું છે, મારા દૈવી દ્રવ્યનો વિનિયોગ ગુરુ ઘરે કરાવવો, આ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવો, હરિ ગુરુને વૈષ્ણવ સંબંધી કોઈ અલૌકિક ભાવ મનમાં પ્રગટ થાય તો એને આપણે ત્યાં મનોરથ કહેવાય, ને વૈષ્ણવ હંમેશા મનોરથ જ કરે. અને વૈષ્ણવને તો બહાના જોઈએ. આજે જન્મદિવસ છે, ચાલો મંદિરમાં ઠાકોરજીનો રાજભોગ કરાવ્યો. આજે લગ્નનો દિવસ આવ્યો, ચાલો વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો. ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો, ચાલો ગુરુદેવની પધરામણી કરાવી. વૈષ્ણવ તો ઉત્સવના કંઈ ને કંઈ બહાના જોઈએ. આજે પ્રભુએ પહેલું પડખું પહેરવ્યું અને મૈયાએ ઉત્સવ મનાવ્યો. પછી એકવાર પૃથ્વીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ મારા તાપને દૂર કરવા માટે આપનો અવતાર છે, હવે મારા પર ચરણ પધરાવીને મને ક્યારે અલંકૃત કરશો? અને ભગવાને રીંગણ લીલા શરૂ કરી, ગોઠણીએ ગોઠણીએ ચાલવાની શરૂઆત કરી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે, અને જ્યારે પ્રભુ ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના આસુરી જીવોની શુદ્ધિ થાય છે. પછી તો મૈયાએ સોનાની ઘૂઘરીઓ વાળા ઝાંઝર પ્રભુના ચરણમાં પહેરાવ્યા છે, અને નૂપુરના ધ્વનિ સાથે ગોઠણીએ ચાલી, ક્યારેક પ્રભુ મૈયાના ખોળામાં બિરાજે, ક્યારેક ગોઠણીએ ચાલી નંદ બાવાના ખોળામાં આવે. કૌમાર્ય લીલાની ચંચલતા જોઈ બધા જ પ્રસન્ન થાય. ગોપીઓ મનોમન વિનંતી કરે, પ્રભુએ જલ્દી ચાલતા શીખો અને અમારા ઘરે આવો તો તમને ખેલાવાનું સુખ અમને મળે. અને મૈયાની આંગળી પકડી અને ધીરે ધીરે પ્રભુ ચાલતા શીખ્યા. મેં 10 સ્કંદ 8 અધ્યાયના 24 શ્લોકમાં વર્ણન કર્યું કે જેમ મૈયાની આંગળી પકડીને ચાલતા શીખ્યા, એમ નાના નાના વાછરડાની પૂંછડી પ્રભુ પકડી લે, અને વાછરડાઓની પૂંછડી પકડીને પ્રભુ ચાલતા શીખ્યા છે. હવે તો ઠાકોરજી મોટા થઈ ગયા, ક્યારેક દોડી કોઈ ગોપીના ઘરે પ્રભુ આવે, ક સમય વાછરડા છોડી મૂકે, ઘોડામાં બાળકો ઘોડિયામાં સૂતા હોય જગાડી જાય. ગોપીઓ મીઠી મીઠી રાવ પણ યશોદા મૈયાને કરે, પણ મૈયા કોઈની ફરિયાદ સાંભળે નહીં. એનું કારણ બતાવે છે, સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ, ન તસ્માદ ન કોપી દોષ ગૃહનાથી, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેય દોષ બુદ્ધિ આવે જ નહીં. પ્રેમ હોય ત્યાં દોષમાં પણ ગુણો દેખાય. મૈયાને પ્રભુમાં વાત્સલ્ય ભાવ છે. ગોપીઓ ફરિયાદ કરે છતાં મૈયાના મનમાં કોઈ દોષ ભાવ આવતો નથી. પછી તો પ્રભુએ ગ્વાલવાલોનું એક મંડળ બનાવ્યું. ભગવાન કે આપણે એક મંડળીની સ્થાપના કરીએ, મંડળનું નામ રહેશે ચૌર્ય મંડળ, એના અધ્યક્ષ દાઉદાદા, પ્રચાર મંત્રી મધુમંગલ, કોષાધ્યક્ષ શ્રીદામા, અને હું એ મંડળનો પ્રમુખ રહીશ. મંડળની સ્થાપના થઈ, પૂછ્યું મંડળના કોઈ પ્રવૃત્તિ તો જોઈએ ને. પહેલી પ્રવૃત્તિ એ કે કોણે કોણે પોતાના ઘરમાં દૂધ દહીં માખણ આ બધું ગોરસ સંતાડીને રાખ્યું છે, આપણા જાસૂસોને શોધવા મોકલવાના. બીજો નિયમ એ, જ્યાં જઈએ ત્યાં સાથે હળી મળીને જવાનું, જે મળે તે હળી મળીને ખાવાનું, માખણ મળે તો માખણ અને માર મળે તો માર. ઉદઘાટન ક્યારે કરવું છે?
નજીકના કોઈ સગા હોય ત્યાંથી ઉદ્ઘાટન કરીએ તો માર ખાવાની સંભાવના ઓછી રહે. વિચાર્યું દૂરના એક સગા માસી બાજુ મારે છે, ઘરમાં સાવ એકલા છે, વૃદ્ધ છે, દરેક પ્રકારની અનુકૂળતા છે. ગોવાળિયાઓને બહાર સંતાડી કનૈયો માસી પાસે આવ્યો. માસી ક્યાંક બહાર જવાની તૈયારી કરતા હતા. અરે લાલા, તું બહુ સમયસર આવ્યો, મારે થોડુંક કામ છે, આ ઘરના કમાડ વસાતા નથી, આંકડો થોડો બગડી ગયો છે. બેટા થોડો સમય ઘરનું ધ્યાન રાખ ને હમણાં મારું કામ પતાવીને આવું. માસી તમે જરાય ચિંતા ન કરો, બહાર જઈને તમે નિરાતે તમારું કામ પતાવો, ઘરમાં રહીને હું મારું કામ પતાવું. માસી ગયા બહાર, ગ્વાલ બાલોને ભગવાને બોલાવ્યા, સિક્કા પર ચડી ગોરસ ઉતાર્યું, માખણ અરોગ્યા ને માખણ વાળા હાથ ગ્વાલ બાલના મોઢા પર પહોંચી દીધા. ગોવાળિયાઓને ગોરસ ખવડાવ્યું, માટલાઓ ઊંધા વાળી દીધા, આખું ઘર ભરી મૂક્યું. જ્યાં માસી બહારથી આવ્યા, કાડોડાના મોઢા પર માખણ લાગેલું જોયું, આખું ઘર રેલમ ચલમ જોયું, સમજી ગયા. ઠપકો આપ્યો, અરે કાનુડા, તારા ઘરે શું માખણ ખાવાનું નથી? તો બીજાના ઘરે જઈ ચોરી ચૂપકીથી ખાય છે. ને એવું ભોળું મુખ બનાવીને કહ્યું, શું કહું માસી, મારા ઘરે તો પુષ્કળ માખણ છે, પણ આ તારા ઘરના માખણમાં જે મીઠાશ છે ને, એવી મારા ઘરના માખણમાં નથી. અને માસીમાં તો ફૂલાઈને ફાળકો થઈ ગયા. વાંધો નહીં બેટા, દરરોજ મારા ઘરે આવજે, જેટલું જોઈએ તેટલું માખણ ખાજે. પછી તો દરરોજ કોઈ ને કોઈ ગોપીના ઘરે પ્રભુ માખણ ચોરી કરવા પધારે. એક વડકણા સ્વભાવ વાળી ગોપી હતી. કનૈયાને કે ચેલેન્જ આપી, બીજી ગોપીઓના ઘેર માખણ ચોરે બરાબર છે, મારા ઘરે ભૂલથી આવતો નહીં, આવીશ તો હું તને છોડીશ નહીં. કનૈયો કે કાલે વાત. ભગવાને પણ સામે ચેલેન્જ આપી. ગોપી ઘરમાં સંતાઈ અને રાહ જોઈને બેઠી છે. પ્રભુ આવ્યા, જોયું કોઈ નથી, સિક્કા પર ચડી માખણ ઉતારવા લાગ્યા, ત્યાં ગોપીએ જેને રંગે હાથ કનૈયાને પકડી લીધો. આજે લાગમાં આવ્યો છે, આજે તને રંગે હાથ પકડ્યો. અત્યાર સુધી મૈયાને બહુ ફરિયાદો કરી, મૈયા સાંભળતી નહીં હતી. આજે તને હાથ પકડીને મૈયા પાસે લઈ જાઉં. કાનુડાનો હાથ પકડ્યો છે. રસ્તામાં બજાર આવી અને પેલી ગોપીના સસરાની દુકાનમાં સસરાજી બેઠા હતા. એ મર્યાદાનો સમય લાંબો ઘૂંઘટો તાણી લીધો. પ્રભુએ જોયું ત્યાં નાના નાના બાળકો રમી રહ્યા છે, એમાં પેલી ગોપીનો છોકરો પણ રમી રહ્યો છે. પ્રભુએ પેલી ગોપીને એવી વાતોએ વળગાડી અને આમ દયામણા બનીને કે, અરે ગોપી, તે આટલો જોરથી મારો હાથ પકડ્યો છે, બહુ દુખી રહ્યો છે, આ બીજો હાથ પકડને થોડી વાર. અને જ્યાં ગોપી બીજો હાથ પકડવા જાય ત્યાં ચૂપચાપ પોતાનો હાથ છોડાવી અને એના દીકરાનો હાથ પકડાવી દીધો અને ભાગી નંદાલયમાં આવી ગયા અને ચૂપચાપ સૈયા મંદિરમાં પોડી ગયા. ગોપી આવી દરવાજામાંથી કહેવા લાગી, અરે મૈયા સાંભળો, અરે જશોદારાણી ક્યાં છો? જુઓ તો તમારા લાલાને આજ રંગે હાથ પકડ્યો છે, આજે ચોરને પકડીને લાવી છું. મૈયા નીકળ્યા, પૂછું ક્યાં છે, આ કોણ છે? જો આ રહ્યો ચોર તારો લાલો, ઘેર ઘેર માખણની ચોરી કરે. મૈયા કે, જો તો ખરા, કોણ છે, કોને પકડીને લાવી? જોયો તો એનો પોતાનો દીકરો. એવી મોટી પડી. મૈયા કે, તને આજે શું થઈ ગયું છે? આમ મગજ બરાબર છે કે નહીં? પોતાના દીકરાને પકડીને લાવી અને કહે છે કે મારા લાલાને પકડીને લાવી, મારો લાલો તો આ રહ્યો ઘરમાં છે. કનૈયો આળસ મરડીને બહાર નીકળ્યો. મૈયા કે, જો તો લાલા, ગોપીને કંઈ થઈ ગયું છે? પોતાના દીકરાનો હાથ પકડીને લાવીને કહે છે, હું કાનુડાને લઈને આવી. કનૈયો કે, મૈયા આને તો ભૂત વળગ્યું છે અને ભૂતને ઉતારવાનો મંત્ર મારી પાસે છે. ધીરેથી પ્રભુ ત્યાં પધાર્યા અને ગોપીના કાનમાં કહ્યું, આજે મારી ફરિયાદ મૈયાને કરવા આવી, તારા દીકરાનો હાથ પકડાવ્યો,
પણ બીજી વાર જો ફરિયાદ કરવા આવીશ ને તો તારા ધણીનો હાથ પકડાવી દઈશ, યાદ રાખજે. પેલી તો વિલે મોડે પાછી ઘર ગઈ. બીજે દિવસે ઠાકોરજીએ શું કર્યું, એ ગોપી એના ગોપ સાથે બપોરે વિશ્રામ કરી રહી હતી. હવે સમયમાં પુરુષોની મોટી મોટી દાઢી, બૈરાઓના લાંબા લાંબા વાળ, બપોરે ચૂપચાપ કનૈયો ત્યાં આવ્યો અને શું કર્યું કે પેલી ગોપીના વાળ સાથે એના પતિની દાઢી બાંધી દીધી ને એવી ગાંઠ વાળી અને ચીડવવા માટે બડાક કરતો દરવાજો બંધ કરીને પ્રભુ નીકળી ગયા. અવાજ આવ્યો, ગોપ અને ગોપી જાગી ગયા, પણ પેલાની દાઢી અને વાળમાં એવી ખેંચાતાણી થાય. બહુ કોશિશ કરી પણ પેલી ગાંઠ ન ખુલે. અરે પ્રભુની વાળેલી ગાંઠ કોણ ખોલી શકે. પછી કાતર લઈ અને પેલા એ દાઢી કાપી અને ગોપીના વાળ કાપવા પડ્યા. ત્યારથી ફેશન આવી ગઈ, પુરુષો દાઢી વગરના થઈ ગયા અને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા. નિત્ય પ્રભુ કોઈને કોઈ ગોપીના ઘરે માખણ ચોરી કરવા પધારે. પ્રશ્ન થાય કે પ્રભુને ત્યાં ગોરસની ક્યાં કમી છે, તો ગોપીઓના ઘરે માખણ ચોરી કરવા કેમ પધારે છે? શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે કે માખણ ચોરી લીલા એ તો આ ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. માખણ એ કોમળ મનનું પ્રતીક છે. પ્રભુ ગોપીઓના ઘરે જઈને મનરૂપી માખણની ચોરી કરી અને ગોપીઓનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. ગોપીઓ કૃષ્ણમય બની, 24 કલાક કૃષ્ણનો વિચાર, બીજો કોઈ વિચાર મનમાં આવતો નથી. હમણાં કાનુડો આવશે, હમણાં બારીમાંથી કૂદીને આવશે, અરે આ બારણામાંથી આવશે, હમણાં ઘરમાં સંતાઈને તો નહીં બેઠો હોય, હમણાં માખણ દૂધ દઈ ઢોળી દેશે. પ્રભુએ આ લીલાઓ કરી વ્રજભક્તોના ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરી દીધો છે. ગોપીઓ કૃષ્ણમય બની. પણ પ્રશ્ન થાય, આપણે તો લૌકિકમાં આકંઠ ફસાયા છીએ, આપણું મન પ્રભુને અર્પણ કરી શકતા નથી અને ભગવાન સામેથી મનરૂપી માખણની ચોરી કરવા પધારે છે તો ગોપીઓ ના કેમ કહે છે? એનું કારણ બતાવ્યું. ગોપીઓ કહે છે કે પ્રભુ અત્યારે અમારું મનરૂપી માખણ આપને લાયક નથી, એમાં કામ ક્રોધ લોભ રૂપી અનેક દૂષણો ભરેલા છે, માટે એનો સ્વીકાર ન કરો. પ્રભુ કહે છે, અરે ગોપી, તારું મન શુદ્ધ બને, પવિત્ર બને, મારે લાયક બને, પછી એને સ્વીકારું એ તો મર્યાદા છે, પણ તું જેવી છે એવો તારો ભાવ સ્વીકારું એ તો પુષ્ટિની વિલક્ષણતા છે. અને ગોપીઓ દેખાવ માટે ના પાડે છે, પણ પ્રત્યેક ગોપી તો મનમાં ઈચ્છે છે કે દરરોજ પ્રભુ ઘરે પધારે. અને પ્રભુ માખણ ચોરી કરીને જાય, પછી એ ઠાકોરજીનું અધરામૃત ગોપી લે, બીજી પોતાની સખીઓને બોલાવે અને પ્રભુનું અધરામૃત વાંટે ને કઈ રીતે ઠાકોરજી આજે ઘરમાં લીલા કરી એનો સત્સંગ પોતાની સખીઓ સાથે કરે. કેવા ખાતર ના પાડે, પણ એ ગોપીઓ તો મનથી પ્રભુને વિનંતી કરી રહી છે, કાનુડા તો આવતો રે, જે માખણ ખાવા રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને. આવતો રે છે કાનુડા તું માખણ ખાવા આવતો રે છે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, કાનુડા જય
મેં તો વાલનું બલોણું કર્યું તારા માટે રે, કે હું તો પ્રેમથી કે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે, સાસુમાં તારા ભેરો સૌને લાવતો રેજે રે, સાસુમાં તારા ભેરો સૌને લાવતો રેજે રે, ઘર સે મારું ભૂકુણ જેવું ગમશે તને રે, ઘર છે મારું ભૂકુણ જેવું ગમશે તને રે, કાનુડા વાટ વાલમ કરી રે, મારી આંખડી જુએ છે વાટ વાલમ કરી રે, મારા વાલ તેરા વરણ લેવા વારી વારી રે, મારા વાલ તેરા વરણ લેવા વારી વારી રે, ભકલે તારા પ્રેમના ફૂલ વેરતો રે છે રે, તારા પ્રેમના ફૂલ વેરતો રહેજે રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, મારા મન ડકેરો મોરલો તને નિરખી ના છે રે, હે મારી પ્રીતની પરો શામ તારી સાથે રે, સખીઓ સાથે મીઠી વાતો કરતો રહેજે રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, કાનુડા કાનુડા.
કાતા માખણ કાતા અને કનોડ આઈસ્ક્રીમ ખાય છે. પ્રભુ એક એક સુંદર લીલાઓ કરી બ્રજભક્તોના ચિત્તને ચોરી રહ્યા છે. આગળ મૃત ભક્ષણ લીલાનું વર્ણન કર્યું. ભાઈ કોઈ પોચી દેજો, અહીંયા થોડું પોચી દેજો. એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃતમ ભક્ષિતવા ઇતિ માત્રેય વેદય. એકવાર બ્રહ્માંડ ઘાટ પર ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી નાના નાના ગોપ બાળકો રમી રહ્યા હતા. ભગવાને માટીમાંથી એક મહેલ બનાવ્યો અને એક બાળકે એ માટીનો મહેલ રમત રમતમાં તોડી નાખ્યો. ભગવાન બનાવવા જાય તો બને નહીં અને પ્રભુ રડવા લાગ્યા. દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થતા હતા. પ્રભુની આ લીલામાં મોહ થયો. અરે તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી અને બાળકની જેમ રડે છે, શું એને આખું આ બ્રહ્માંડ બનાવ્યું હશે? શું આ ભગવાન છે? ત્યાં ભગવાને પોતાનું મુખારવીન ખોલ્યું. દુર્વાસા ઋષિને પ્રભુના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા, બ્રહ્માંડ ઘાટના પણ દર્શન થયા અને પ્રભુના ચરણોમાં પડ્યા. વિચાર્યું, દુર્વાસા ઋષિનો મત તો દૂર કર્યો પણ માં યશોદામાં પણ હજી થોડો અધિકારજન્ય મધ છે અને મધ જ્યાં સુધી મૈયામાં હશે જે ઉત્તમ ફળ આપવાની ઈચ્છા છે એ નહીં મળે. વિચારી પ્રભુએ લીલા કરી, પોતાના ચરણ પાસેથી થોડી માટી લઈ એનો એક પેંડો બનાવ્યો અને પોતાના મુખમાં મૂકી દીધો. દાઉ ભૈયાએ જોયું, કેવા લાગે, અરે કાનુડા તે માટી ખાધી? ના ભૈયા, મેં ક્યાં માટી ખાધી? અરે આ બધા જ ગોવાળિયાઓના દેખતા તે માટી ખાધી અને પાછો જૂઠું બોલે છે કે મેં માટી ખાધી નથી. ઉપર આવા દે મૈયાને ફરિયાદ કરું. ત્યાં જ યશોદા મૈયા આવ્યા. દાઉ ભૈયાએ ફરિયાદ કરી, માં તારા લાડ પ્યારે તો આ કાનુડાને સાવ બગાડી નાખ્યો છે. અમારા બધાના દેખતા માટી ખાધી, પાછો જૂઠું બોલે છે કે મેં માટી ખાધી નથી. મૈયા લાલાને પૂછે છે, મોહન તે માટી ક્યો ખાઈ? ઠાડે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય. બેટા તે માટી કેમ ખાધી? શું ઘરમાં માખણ ખાવા નથી મળતું? તું ના પાડે છે પણ તારા બધા જ ગોવાળિયાઓ તો સાક્ષી આપે છે કે હા લાલાએ માટી ખાધી. મુકરી ગયે મેં દેખી ન સુની જૂઠે આન બનાવી. પરંતુ કે બધા છે ને મારા વિરોધમાં એક થઈ ગયા છે, મારા પર ખોટી આળ મૂકે છે. માં મેં માટી ખાધી નથી. નાહમ ભક્ષિત માનમ સર્વે મિથ્યા વિસંશિનઃ યદિ સત્ય ગિરસ્તહે સમક્ષમ પશ્યમે મુખ. ભગવાન કહે છે, મૈયા હું ક્યારે અસત્ય બોલતો નથી, સાચું કહું છું કે મેં માટી ખાધી નથી. પ્રશ્ન થાય, ભગવાનનો અવતાર ધર્મની સ્થાપના માટે છે? ભગવાન સત્યના રક્ષક છે, તો પછી માટી ખાઈ અને પ્રભુ અસત્ય કેમ બોલે છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજી ક્યારે પણ અસત્ય ના બોલે. બેનો આગળ બીજી પ્રવૃત્તિ ના કરો, સારું. ફોટોગ્રાફી સેલ્ફી બહાર જઈને કરો ને, સારું, બહુ ડિસ્ટર્બ થાય પછી આગળ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ ક્યારે પણ અસત્ય ના બોલે. ભગવાન કહે છે કે મેં માટી ખાધી નથી, તો ભગવાને માટી ખાધી નથી પણ ખબર આવી છે. હવે જો આ પ્રસંગોને થોડા સમજવા પડે. હા,
પ્રભુની દરેક લીલાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને દરેક લીલાઓ એ ભક્તના ઉદ્ધાર માટે અને ભક્તને આનંદનું દાન દેવા માટે છે. ત્રણ વસ્તુઓ છે, ક્રિયા, કર્મ અને લીલા. ક્રિયા કોને કહેવાય? આમ તેમ જોયું, આમ તેમ આટા માર્યા, હાથ પગ હલાવ્યા, જેનું કોઈ પરિણામ ન ઉપજે, બધી ક્રિયા. કર્મ એટલે પાપ પુણ્યના બંધનમાં બાંધે, અને પ્રભુ જે કરે તે લીલા, કેમ કે ભક્તના ઉદ્ધાર માટે છે. એ પ્રભુને કર્મના બંધનમાં ના બાંધે. થોડો પૂર્વનો સંદર્ભ આપણે લઈએ. આ ગોપીઓ કોણ છે? ગોપીઓનું સ્વરૂપ શું છે? ના બધી લીલાઓ ઠાકોરજીએ કેમ કરી? તો કે વેદની શ્રુતિઓ વિચાર કરે કે આપણે બધા પ્રભુના ગુણ તો ગાઈએ છીએ, પણ પ્રભુના દર્શન ક્યારે કર્યા નથી. પ્રભુના દર્શન કરવા વેદની શ્રુતિઓએ તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. શું જોઈએ છે? પ્રભુ, મારે આપના નિત્ય લીલાધામના દર્શન કરવા છે. પ્રભુની આજ્ઞા મળી. ચારે વેદની શ્રુતિઓ પ્રભુના દર્શન કરવા માટે ચાલી, પણ માર્ગ બહુ આકરો. ત્રણ વેદના શ્રુતિઓ થાકી ગયા, પણ સામવેદના 16,000 શ્રુતિઓ હઠીલા હતા. ગમે તે થાય, અમે પ્રભુના દર્શન કરશું. 16,000 શ્રુતિઓ નિત્ય લીલાધામના દ્વાર પાસે આવ્યા. દ્વારપાલ વ્રજભક્તોએ પૂછ્યું હતું કે પ્રભુએ એમને આજ્ઞા આપી છે, જઈને પ્રભુને વિનંતી કરી, અને યુગલ સ્વરૂપ લીલા વિહાર કરતા કરતા સામેથી પધારી રહ્યા છે. અને આ યુગલ સ્વરૂપના લીલા વિહારના દર્શન થયા, એવા મોહિત થયા કે પ્રભુના દર્શન જ કરતા રહ્યા. અને પ્રભુએ પૂછ્યું, કહો શું ઈચ્છા છે? કે પ્રભુ, આપની આ લીલાનું સુખ અમારે પણ જોઈએ છે. ત્યારે ભગવાને કહ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો, અને ત્યારે હું તમારા મનોરથો પૂર્ણ કરીશ. સારસ્વત કલ્પ, કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, દૈનંદિક કલ્પ, એવી રીતે માસ કલ્પ, અને એવી રીતે સંવત્સર કલ્પ, જે 100, પ્રત્યેક બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું છે. જો બ્રહ્માનો એક દિવસ એટલે કલ્પ કેટલો મોટો? હા, 4 યુગો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. સતયુગનું આયુષ્ય છે 17,28,000 વર્ષ. ત્રેતાયુગનું આયુષ્ય 12,96,000 વર્ષ. દ્વાપરયુગનું આયુષ્ય 8,64,000 વર્ષ અને કલયુગનું 4,32,000 વર્ષ. 4 યુગ પૂરા થાય ત્યારે એક ચતુર્યુગી પૂરી થઈ એમ કહેવાય. 71 વાર 4 યુગ પૂરા થાય ત્યારે એક મનવંતર બદલાય, એક મનુનું શાસનકાળ બદલાય. 14 મનવંતરો છે, સ્વારોચિ, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, રુદ્ર સાવરણી, દક્ષ સાવરણી, વૈવસ્વત. જ્યારે આપણે કોઈ સંકલ્પ કરીએ ત્યારે બ્રાહ્મણો કાળની ગણના કરાવે. અત્યારનો જે કલ્પ છે એનું નામ શ્વેતવારા કલ્પ. શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે, અષ્ટાવિંશતિતમે કલિયુગે કલી પ્રથમ ચરણે. તો અત્યારે વૈવસ્વત મન્વંતરનો 28મો કલિયુગ ચાલી રહ્યો છે. 71 વાર 4 યુગ પૂરા થાય ને ત્યારે એક મન્વંતર બદલાય, ને 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ 4,30,000,000,000 વર્ષ જેટલો સમય. બ્રહ્મા નિદ્રાધીન થાય, સૃષ્ટિનો પ્રલય થઈ જાય, એટલી જ બ્રહ્માની રાત્રિ. સવારે બ્રહ્મા જાગે, નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. ભગવાને વરદાન આપ્યું સારસ્વત કલ્પમાં, 12મો કલ્પ છે, બહુ લાંબો સમય. વેદની શ્રુતિઓએ વિચાર કર્યો, જો શ્રુતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડ યજ્ઞયાગમાં ઉપયોગ થતો રહેશે, કદાચ પ્રભુની આજ્ઞાને ભૂલી જઈશું. આવ્યા બ્રહ્માજી પાસે, અમને કોઈ અલૌકિક દેહનું દાન કરો. બ્રહ્માએ કહ્યું, યજ્ઞકુંડમાં તમે પ્રવેશ કરી જાઓ. અને 16,000 શ્રુતિઓએ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું, તમે દંડકારણ્યમાં જઈ
તપ કરો, સમય આવે પ્રભુની કૃપા થશે. નાસિક તપોવન પાસે દંડ કારણ્ય. એક પછી એક યુગ અને કલ્પ વીતવા લાગ્યા. સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી જેમણે વનવાસ સ્વીકાર્યો, સીતાજી સાથે હતા. વનવાસમાં ભગવાનનો નિયમ દરરોજ અલગ અલગ દિશાઓમાં જઈ જે ઋષિ મુનિઓ તપ કરે એમની સાથે પ્રભુ સત્સંગ કરે, તપનું કારણ પૂછે અને તપનું ફળ પણ આપે. પણ અગ્નિકુમારો હતા, એ દિશામાં ભગવાન ક્યારે ના પધારે. એકવાર સીતાજી હટ કરી કે પ્રભુ આ દિશામાં કેટલાક ઋષિઓ હશે, ચાલો આજે આપણે ત્યાં જઈએ. ભગવાન સીતાજી સાથે પધારવે, રામચંદ્રજીનો વર્ણ પણ કૃષ્ણની જેવો મેઘશ્યામ અને સીતાજી જોડે હતા. એટલે અગ્નિકુમારો આ યુગલ સ્વરૂપના દર્શન કરતા વિચાર્યું, લાગે છે કે અમારા પર કૃપા કરવા ઠાકોરજી પધાર્યા છે. પ્રભુને જોતા જ રહ્યા. જો અગ્નિકુમારો શરીર પુરુષનું છે પણ પ્રભુમાં સ્ત્રી ભાવ થયો, કામ ભાવ થયો. ભગવાન કઈ ન બોલ્યા, સીતાજી કે પ્રભુ દરરોજ આપ ઋષિઓને વરદાન આપો, સત્સંગ કરો, તપનું ફળ અમને કેમ કહી ના પૂછ્યું, કે તમે જ પૂછી જુઓ. સીતાજીએ પૂછ્યું, તમારો શું મનોરથ છે? કે મૈયા જે સુખ તમને મળે છે અમારે પણ જોઈએ છે. સીતાજી ચમકી ગયા કે આ શું? ત્યારે રામચંદ્રજીએ કહ્યું, જો અત્યારે અમે મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે છીએ, અમારે એક પત્ની વ્રત છે. હવે દ્વાપર યુગમાં અમે વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થશું અને ત્યારે તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો. જો શરીર પુરુષનું છે, પ્રભુમાં સ્ત્રી ભાવ થયો, પુમ ભાવ અને સ્ત્રી ભાવ બંને જુદા થઈ ગયા. આ સ્ત્રી ભાવ એ ગૌડ દેશમાં 16,000 કુમારિકાઓ રૂપે પ્રગટ થયા. ગૌડ દેશ એટલે અત્યારનો મધ્યપ્રદેશ, ત્યાં સુધી કંસનું શાસન હતું. નંદરાયજી યશોદાજી ગૌડ દેશની યાત્રા કરવા આવ્યા. યાત્રા કરી થોડો સમય વિશ્રામ કર્યો અને પાછા ફરવા લાગ્યા. ત્યારે ગૌડ દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવો છે. અને સમયે પશુ પક્ષી હાથી ઘોડા અનાજ કપડા દાસ દાસીઓ આ બધું કરના રૂપમાં ચૂકવાય. ત્યારે કહ્યું કે મારા તરફથી આ 16,000 કુમારિકાઓને કંસને વાર્ષિક કરના રૂપમાં ચૂકવી દેજો. નંદરાયજી આ કુમારિકાઓને લઈ વ્રજમાં આવ્યા. થોડા સમય પછી કહ્યું, ચાલો મારે ગૌડ દેશના રાજા તરફથી તમને કંસને કરના રૂપમાં આપવાના છે. કુમારિકાઓ રુદન કરવા લાગ્યા. કંસ બહુ ક્રૂર છે, અનેક પ્રકારે અમારા પર અત્યાચાર કરશે, એના કરતા તો અમારા પ્રાણ લઈ લો. યશોદાજીને વાત્સલ્ય ભાવ આવ્યો, એમને રહેવાની વ્યવસ્થા કરી આપી અને ગાયોની સેવા ખીરકમાં સોંપી અને સમય મળે નંદાલયમાં યશોદાજીની સેવા કરે. આ બધા ઋષિ રૂપા 16,000 કુમારિકા ગોપીજનો જે અનન્ય પૂર્વા થયા. પેલા પુંભાવની ચર્ચા કરીએ. એ જે પુંભાવ હતા એ ભગવાનના પ્રાગટ્યના 10-12 દિવસમાં જ વ્રજ 84 કોષમાં પ્રગટ થયા. જે પ્રસંગ આપણે જોયો, પૂતના ગોકુલ આવી ત્યાં સુધીમાં 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા હતા અને એ પ્રાણ પૂતનાની અંદર હતા. એ ભગવાન ચાહે તો દ્રષ્ટિથી પૂતનાનો ઉદ્ધાર કરી શકે, માની ગતિ આપવાની શું જરૂર. પણ પૂતનાનું સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણ તો પીધા, પણ એ 16,000 ગોપ બાળકોના પ્રાણ પણ ભગવાને પી લીધા અને પોતાની અંદર સમાવી લીધા અને એમને સાયુજ્ય મુક્તિ આપી. આ ગોપ બાળકોના પ્રાણ પ્રભુની અંદર રહીને વિનંતી કરે, પ્રભુ આપની અંદર રહી અને અમને એ સુખ નથી મળતું જે બહાર પ્રત્યક્ષ આપની સેવા દ્વારા મળે છે. પ્રભુ અમને આપની ચરણરજ ક્યારે મળશે? અને એમનો મનોરથ પૂરો કરવા માટે ભગવાને પોતાની ચરણ રજ લઈને પોતાના મુખમાં પધરાવી છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને માટી ખાધી નથી પણ એ માટી ખવરાવી છે. અને એ રીતે એમનો ઉદ્ધાર ઠાકોરજીએ કર્યો છે. પ્રત્યેક લીલાઓ એ જીવના ઉદ્ધાર માટે છે. મૈયા કહે છે કે કાનુડા તું કહે છે કે માટી ખાધી નથી તો મોઢું ખોલીને બતાવો, હમણાં ખબર પડી જશે કે તે માટી ખાધી કે નથી ખાધી. જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવીન ખોલ્યું, અનંત કોટી બ્રહ્માંડના દર્શન મૈયાને થયા. એમાં પૃથ્વીએ દેખાઈ,
બ્રહ્માંડ ઘાટ પણ દેખાયો અને મૈયાએ પોતાને ઉભેલા પણ જોયા અને મૈયા થર થર ધ્રુજવા લાગ્યા. શું આ મારો પુત્ર નથી? આ અખિલ બ્રહ્માંડ નો સ્વામી છે, આ ભગવાન છે. અરે જો આ મારો પુત્ર નથી ને ભગવાન છે તો અત્યાર સુધી અજાણતા મારાથી કેટકેટલા અપરાધ થયા છે. માખણ માગતા હું એને વઢી છું, કેટલીય વાર મેં અવજ્ઞા કરી, શું મારાથી આવા કૃત્ય થયા? માં ધ્રુતા ધ્રુતરા પ્રભુના ચરણમાં પડી મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાને વિચાર્યું આ તો બધી ગડબડ થઈ ગઈ, જો આ મારી મા મટી અને મારી ભક્ત બની જશે તો મને પૂજવા વાળા તો જગતમાં કેટલાય છે પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં છે? મને પૂજવા વાળા 10-20 ઓછા થાય તો મને કંઈ ફરક પડતો નથી, પણ મને પ્રેમ કરવા વાળો એક પણ ઓછો થાય એ મારાથી સહન ન થાય. આ મૈયાએ તો મને કેટલો પ્રેમ કર્યો છે, કેટલું વાત્સલ્ય આપ્યું છે. આ મારી મા મટીને જો મારી ભક્ત બની જશે તો આવો પ્રેમ મને ક્યાં મળશે? એમ વિચારી ઠાકોરજીએ વૈષ્ણવી માયાનું આવરણ મૈયામાં મૂક્યું અને જે કંઈ જોયું હતું એ બધું સ્વપ્ન માની અને મૈયા ભૂલી ગયા અને પહેલાની જેમ પ્રભુને પ્રેમ કરવા લાગ્યા. એ રીતે ઠાકોરજીએ કૃપા કરી. ત્યાર પછી દામોદર લીલાનું વર્ણન કર્યું. આ સંસારમાં જેટલા પણ જીવો છે કોઈને બંધાવવું ગમતું નથી, પણ પ્રભુને બંધાવવું છે, પણ એવી કઈ પ્રેમની દોરી છે કે જે ભગવાનને બાંધી શકે? ભગવાન કે છે જગતમાં જીવો મારી પાસે આવે ત્યારે મારી પાસે કઈ ને કઈ માગવા માટે આવે છે, પણ એવો કોઈ ભક્ત મારી પાસે આવે જે મારી પાસે કઈ ન માગે પણ મને માગવા આવ્યો હોય તો મારી જાત હું એને સોંપી દેવા માટે તૈયાર છું. એટલા માટે તો ભગવાનના પૂર્ણાવતારોનું પ્રાગટ્ય 12 વાગ્યાના સમયે થયું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બપોરે 12 વાગે અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે. પ્રશ્ન થાય ભગવાનને પ્રગટ થવું હતું, બીજો કોઈ અંક નહીં ને 12નો અંક કેમ પસંદ કર્યો? 11નો અંક શુભાંક છે, 9નો અંક પૂર્ણાંક છે, એવો કોઈને 12નો કેમ? ઘડિયાળમાં જ્યારે 12 વાગે ત્યારે તમે જોયું હશે જુદી જુદી ગતિઓથી ચાલવાવાળા 2 કાંટા ભેગા થઈ જાય. મોટો કાંટો એ બ્રહ્મ છે, નાનો કાંટો એ જીવ છે. બ્રહ્મ અને જીવના મિલન માટે ભગવાનના પૂર્ણાવતારો 12 વાગે પ્રગટ થયા છે. ભગવાન કહે છે બંધાવું તો છે પણ એવી કઈ દોરી જે મને બાંધી શકે, અને એ જ નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે 9-11 અધ્યાયમાં. સુખદેવજી વર્ણન કરે, યશોદા નંદ ગે કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધિ જ્ઞાની જ્ઞાની હ ગીતાનિ તદ્પાલ ચરિતાનિ ચ દધે નિર્મથ નેકાલે સ્મરંતિ તાન્યગાત. એકદા એક દિવસ એવો થયો, ભાગવતજીમાં કોઈ ચોક્કસ દિવસ નથી બતાવ્યો, પદ્મ પુરાણમાં એનો ઉલ્લેખ છે. એ દિવસ હતો માગસર સુદ પાંચમ. પણ એક દાનો અર્થ એક દિવસ. શ્રી મહાપ્રભુજી કહે છે કોઈ પણ દિવસે તમારી સાથે આ ઘટના ઘટી શકે. જે દિવસે તમારા મનમાં મનોરથ થાય કે મારે સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી પ્રભુના થઈ જવું છે, તે દિવસે તમારા પ્રેમની દોરીથી ચોક્કસ પ્રભુ બંધાશે. માં વિચારે છે દરરોજ મારા સેવકો મારા લાલાની સેવા કરે, આજે હું પોતે મારા લાલાની સેવા કરું. સોળે શણગાર સજી તૈયાર થઈ મૈયા
દહીં વલવા માટે બેઠી, દધી મંથન કરવા બેઠી. કનૈયો ત્યાં રમી રહ્યો છે અને પોતાના બાળકને જોઈ મૈયાને વાત્સલ્ય પ્રગટ થયું અને માં પ્રભુને સ્તનપાન કરવા બેઠા. મૈયાને પણ આનંદ આવી રહ્યો છે, ઠાકોરજીને પણ પ્રસન્નતા છે. અને સેવા એને જ કહેવાય કે જેમાં આપણને પણ સેવા કરવાનો આનંદ આવે અને આપણા પ્રભુને પણ પ્રસન્નતા થાય. ઘણીવાર આપણે કહીએ કે આજે મને સેવામાં બહુ આનંદ આવ્યો, પણ મારી સેવાથી મારા પ્રભુ પ્રસન્ન થયા કે નહીં એ પણ જાણવું જોઈએ. મૈયાને પણ આનંદ આવી રહ્યો છે, પ્રભુએ પ્રસન્ન છે. ત્યાં જ પેલા દૂધઘરમાં ચૂલા પર દૂધની તપેલી રાખી હતી, એમાંથી દૂધ ઉભરાવા લાગ્યું. મૈયાની નજર ઉભરાતા દૂધની તપેલી પર પડી અને ભગવાનને ભૂખ્યા જ નીચે જમીન પર મૂકી અને મૈયા દૂધની તપેલી ઉતારવા દોડ્યા છે. પ્રભુને આ ન ગમ્યું. સેવા એટલે શું? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ચેતસ તત પ્રવણમ સેવા. કેવલ શરીરથી ક્રિયા કરો એ સેવા નહીં, પણ શરીરની સાથે મન પણ પ્રભુમાં એક રૂપ બની જાય ત્યારે સેવા ફલાત્મક થાય. તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા હોય, કુકરની સીટી વાગે અને પ્રભુને મૂકીને ઉતારવા દોડો, માનો તમે ખાલી ક્રિયા જ કરી રહ્યા છો, મન તો લૌકિકમાં છે. પ્રભુના શ્રંગાર કરી રહ્યા હોય, ટેલિફોનની ઘંટડી વાગે અને ઠાકોરજીને મૂકીને ફોન ઉપાડવા દોડો, સમજો તમે ક્રિયા જ કરી રહ્યા છો, મન પ્રભુમાં લાગ્યું જ નથી. નહીં તો બહારનું બધું અનુસંધાન છૂટી જાય. મન પૂર્ણ પ્રભુમાં લાગે ત્યારે સેવા ફલાત્મક થાય. પ્રભુને છોડીને માનું મન ઉભરાતા દૂધની તપેલીમાં ગયું અને મન પ્રભુમાંથી હટે ઠાકોરજીને જરાય ના ગમે. ઠાકોરજીએ શું કર્યું? હાથમાં એક લાકડી લીધી, દૂધ દહીંના જેટલા માટલા હતા બધા ફોડી નાખ્યા. માં આવી જોયું, આખું ઘર દૂધ દહીંથી ભરેલું. ક્રોધ આવ્યો. અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી હતી, હું સાંભળતી નહીં હતી, પણ હવે તું બહુ બગડ્યો, હવે તને ઠીક કરવો જ પડશે. મૈયાએ હાથમાં એક છડી લીધી. કનૈયો ભયભીત થઈને દોડવા લાગ્યો, પાછળ પાછળ મૈયા દોડી રહી છે. દેવો પણ આ જોઈને વિસ્મિત થયા. અરે કાળ પણ જેની સામે ભયભીત થઈને થરથર ધ્રુજે, એ ભગવાન મૈયાથી ડરીને દોડી રહ્યા છે. મારા હાથમાં લાકડી છે, ભગવાન કહે છે મારી પ્રાપ્તિનું સાધન તો નિસાધન ભાવ છે, અને માં જ્યાં સુધી તારા હાથમાં સાધન રૂપી લાકડી છે ત્યાં સુધી હું હાથમાં નહીં આવું. મૈયા થાકી ગયા, હાથમાંથી લાકડી છૂટી ગઈ અને પ્રભુ પકડાઈ ગયા. કનૈયાને થોડો ડરેલો જોયો, દોરીથી બાંધવાનો વિચાર કર્યો. દોરી હતી ઉપાડી કનૈયાને બાંધ્યો, પણ જ્યાં ગાંઠ વાળવા જાય બંધન બે આંગળ ટૂંકા પડે. બીજી દોરી જોડી, જ્યાં ગાંઠ વાળવા જાય બે આંગળ ટૂંકા પડે બંધન. એક પછી એક દોરી મૈયા જોડે, પણ ગાંઠ ના લાગે. લાલો હાથમાં તો આવ્યો પણ બંધાતો નથી. માનું મોઢું પણ જોવા જેવું થઈ ગયું, ગોપીઓ પણ હસવા લાગી. આ બે આંગળે શું છે? બે આંગળ એટલે આપણી અંદર રહેલા રજોગુણ અને તમોગુણ, બે આંગળ એટલે આપણી અહંતા અને આપણી મમતા. ભગવાન આપણાથી જરાય છેટા નથી, બે આંગળની દૂરી છે. જ્યાં સુધી અહંતા મમતા ભરેલા છે ભગવાન આપણા પ્રેમના બંધનમાં નહીં બંધાય. અહંતા મમતા છૂટે તો જ પ્રભુ પ્રેમની દોરીથી બંધાય. ગાયને વાછરડાને બાંધવાનું નેત્રું હતું એ જોડ્યું અને નેત્રાથી પ્રભુ બંધાઈ ગયા છે. એક છેડાથી ઠાકોરજીને બાંધ્યા, બીજો છેડો ત્યાં એક ઉખલ એટલે ખાણીઓ હતો એની સાથે મૈયાએ બાંધ્યું. ઉખલ બંધન લીલા છે. મૈયા અંદર ગયા અને ભગવાન ધીરે ધીરે પેલા ઉખલને ખેંચીને ચાલવા લાગ્યા.
નંદાલયના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે બે, અર્જુન વૃક્ષ એટલે આંજણિયાના વૃક્ષ. આ બંને કુબેરના પુત્ર નલકુબર અને મણિગ્રીવ હતા. નારદજીનો અપરાધ કર્યો અને શાપના કારણે પ્રભુના આંગણામાં વૃક્ષ બનીને આવ્યા હતા. પ્રભુ તો નીકળી ગયા, ખાણીઓ ફસાઈ ગયો. ઠાકોરજી સે જોર લગાડી ચરણ અડાડ્યો, બંને વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયા અને માંથી નલકુબર મણિગ્રીવ પ્રગટ થયા અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. શ્રવણો કથાયા હસ્તો ચ કલ્મ સુમન સ્તવ પાદયોમ સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતા દર્શને સ્તુ ભવતનુ. પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ અમારા પર કૃપા કરો, અમારી વાણી આપના ગુણગાન ગાવામાં, અમારા કર્ણ આપની કથાનું શ્રવણ કરવામાં, અમારા નેત્રો આપના અને આપના ભક્તોના દર્શન કરવામાં અને મસ્તક આપના ચરણને વંદન કરવામાં વિનિયોગ થાય. આ લીલા દ્વારા ભગવાને કુખલ બંધન લીલા કરી નલકુબર ને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી વૃંદાવનમાં નિવાસ કર્યો, વત્સાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુર કંસે મોકલેલો બકાસુર નામનો અસુર બગલાનું રૂપ લઈને આવ્યો. બકાસુર એ દંભનું પ્રતીક છે. બગલો આંખ બંધ કરીને ઉભો હોય પણ માછલી આવે એટલે પકડે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાનને દેખાવ કે દંભ ક્યારેય ગમતો નથી, સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. પ્રભુને સહજતા ગમે છે. આજે સમાજમાં દેખાવ દંભ પાખંડ બહુ વધી ગયા છે. શ્રી મહાપ્રભુજી કહે છે, પાખંડ પ્રચુરે લોકો. એનું કારણ, એકબીજાને આપણે જેવા છે એવા સહજતાથી સ્વીકારી શકતા નથી. દરેક પાસે આપણને કઈ અપેક્ષા છે, એટલે આપણને રાજી રાખવા માટે પેલો દંભ દેખાવને ઢોંગ કરીને લોકો આપણી પાસે આવતા હોય. પ્રભુ પણ વિચારે કે આ જીવ મારે લાયક થઈને આવે, શુદ્ધ થાય, પવિત્ર થાય, પછી હું એને સ્વીકારું તો આપણે પણ હજી હજારો જન્મ લેવા પડે. પણ અનંત દોષોથી ભરેલા એવા આપણે પ્રભુએ બ્રહ્મ સંબંધ દ્વારા આપણો સહજતાથી સ્વીકાર કર્યો. સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. એમ આપણે પણ બધાને જો સહજતાથી અપનાવીએ તો સમાજમાં દંભ દેખાવ ઢોંગ ઓછા થઈ જાય. ભગવાન સખાવ સાથે રમી રહ્યા હતા, ત્યાં આવ્યો, ચાંચથી મારવા લાગ્યો. ભગવાને બે ચાંચ પકડી એને ચીરી નાખ્યો, બકાસુરનો વધ કર્યો. ત્યાર પછી 12મો 13મો અને 14મો ત્રણ પ્રક્ષિપ્ત અધ્યાય શ્રી મહાપ્રભુજી માને છે. કાલે આપણે ચર્ચા કરી હતી કે 10મા સ્કંદમાં 90 અધ્યાય પણ શ્રી મહાપ્રભુજી 87 માને છે. એનું કારણ, ભાગવતમાં જે પણ લીલાઓ છે એ બધી જ સારસ્વત કલ્પના અવતારોની લીલા છે. મત્સ્ય પુરાણ આદિમાં કહેવાયું કે સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતાર થયા અને જે પુરુષો પ્રગટ થયા એના ચરિત્રને જ ભાગવત કહેવામાં આવે છે. પણ આ 3 અધ્યાયમાં જે લીલાઓ છે એ કલ્પાંતર ભેદ એટલે અન્ય કોઈ કલ્પની લીલાઓ છે અને પાછળથી કદાચ ભાગવતમાં જોડાઈ હશે એમ શ્રી મહાપ્રભુજી માને છે. અને એનું પ્રમાણ આપણે જોઈએ, 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજે. અનેક લીલાઓ કરતા કરતા ભગવાને કુમાર અવસ્થા પસાર કરી, કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતશ્ચ પૌગંડ વયસ્થિત વ્રજે.
પૌગંડ વય એટલે છઠ્ઠા વર્ષમાં પ્રભુ પ્રવેશ કરી રહ્યા છે. હવે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું કે 5 વર્ષ પૂરા કર્યા, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું કે 6ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો વચ્ચેના 3 અધ્યાયમાં અગાસુર વધ વત્સાપરણ લીલા આવે છે. ગોપ બાળક અને વાછરડાઓનું હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા, 1 વર્ષ પોતાની પાસે સત્યલોકમાં રાખ્યા. તો હવે ભગવાન 7 વર્ષના થવા જોઈએ, એના બદલે કહે છે 6ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. એ જ વાતનું પ્રમાણ છે કે આ 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. પણ સુંદર લીલાઓ છે, શ્રી મહાપ્રભુજીના રહસ્યો પણ પ્રગટ કર્યા છે. સૂક્ષ્મ આપણે જોઈએ. અઘાસુર, અઘ એટલે પાપ, એના માટે કહેવાયું બકી બકાનું જ. બકી એટલે પૂતના, બક એટલે બકાસુર, અને આ બંનેનો ભાઈ એટલે અઘાસુર. દંભ અને પાપ, અવિદ્યા હોય ત્યાં પાપ પ્રગટ થાય છે. પ્રભુ ગોવાળિયાઓ સાથે રમતા હતા, અજગરનું રૂપ લઈને આવ્યો અને ગુફાની જેમ મોટું મોઢું પાડીને ઊભો રહ્યો. એના મુખને ગુફા સમજી બધા અંદર પ્રવેશ કરી ગયા, મોઢું બંધ કરી લીધું, ગુંગળાવા લાગ્યા. ત્યારે ઠાકોરજી